સમાચાર ગાંધીનગરથી ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું ધોરણ 10 12ના રિપીટર વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે. રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશનનો લાભ આપવાની રજૂઆત કરવામાં આવી છે. સત્યાગ્રહ છાવણી પર એકઠા થયેલા વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી છે. શિક્ષણ વિભાગ આ અગાઉ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે વાત કરી ચૂક્યું છે, ત્યારે મહત્વના અપડેટ આવી રહ્યા છે. વિદ્યાર્થીઓનો વિરોધ, શિક્ષણ વિભાગ આ અગાઉ રિપીટર વિદ્યાર્થીઓને પરીક્ષા લેવા માટે કરી ચૂકી છે જાહેરાત. ત્યારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું. રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશનનો લાભ આપવાની રજૂઆત કરવામાં આવી છે. સત્યાગ્રહ છાવણી પર એકઠા થયેલા વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી લીધી છે. પોલીસ વાનમાં બેસાડીને વિદ્યાર્થીઓને લઈ જવામાં આવી રહ્યા છે. શિક્ષણ વિભાગ આ અગાઉ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે જાહેરાત કરી ચૂકી છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણીના આ દ્રશ્યો જ્યાં ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું, પરંતુ આ વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી છે. રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશનનો લાભ આપવાની રજૂઆત કરવા માટે આ વિદ્યાર્થીઓ ભેગા થયા હતા અને તેમની અટકાયત કરી લેવાઈ છે. સત્યાગ્રહ છાવણી પર એકઠા થયેલા વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી છે. વિવિધ બેનર અને ટેબ્લો સાથે તેઓ પહોંચ્યા હતા અને વિરોધ કરી રહ્યા હતા. શિક્ષણ વિભાગ આ અગાઉ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે જાહેરાત કરી ચૂક્યું છે, ત્યારે આ વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે. ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓનું આ વિરોધ પ્રદર્શન, રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશનનો લાભ આપવાની રજૂઆત કરવામાં આવી છે. સત્યાગ્રહ છાવણી પર એકઠા થયેલા વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી લીધી છે. દ્રશ્યોમાં જોઈ શકાશે તેમ રિપીટર વિદ્યાર્થીઓ જે વિરોધ કરતા હતા. અમે 1 લાખ વિદ્યાર્થીઓ છે અત્યારે ટોટલ. અમે રિપીટરો અને એક્સટર્નલ સ્ટુડન્ટ છે, ટોટલ 6 લાખ વિદ્યાર્થીઓ છે. ન્યાય આપો, ન્યાય આપો. હીરેનભાઈ બેહો જલ્દી. અલા હીરેનભાઈ બેહો.